જૂનાગઢ જિલ્લાના ભેંસા માં ગંગેશ્વર મંદિરની બાજુમાં આવેલું ગંગેશ્વર નદી ખાતે નર્મદાના નવા નીરના વધામણા કરવામાં આવ્યા હતા. જૂનાગઢ જિલ્લાના ભેંસાણ ગંગેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં આવેલી ગંગેશ્વર નદી ખાતે નર્મદાના નીરના વધામણા કરવામાં આવ્યા. આ વર્ષે ખૂબ જ સારા વરસાદને કારણે છેલ્લા 17 વર્ષમાં નર્મદા નદી ઓવરફ્લો થતાં ઐતિહાસિક સપાટીએ પહોંચતા વિશ્વકક્ષાએ જેની નોંધ લેવાની છે અને સૌની યોજના દ્વારા ગુજરાતના ડેમો ભરવામાં આવશે. સાથે સાથે સરકારના અભિગમ મુજબ નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી કરાય. ભેંસાણમાં નર્મદા ડેમ છલકાતા શ્રીફળ ફૂલ આરતી કરીને ગરબા ગાયને નદીને વધાવવામાં આવી. આ કાર્યક્રમમાં TDO ગુદણિયા સાહેબ સાથે RFO રાઠોડ, હેલ્થ કચેરીની આશાવર્કર બહેનો અને વિદ્યાર્થીઓ તેમજ સરપંચે ભાગ લીધો હતો. મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. ભારતને અલગ ઓળખ અને સાફ ઉભી કરી એવા ગાંધીજી, સરદાર પટેલ, પછીનું આપણું ગુજરાતનું રત્ન એવા માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી આપણા વડાપ્રધાન, એમના જન્મદિવસ નિમિત્તે આજે જે સરકારશ્રીનો કાર્યક્રમ છે આખા ગુજરાતની અંદર, ઈશ્વરે આ વર્ષે ખૂબ સારા વરસાદ આપ્યા છે અને નર્મદા બંધના પાટિયા ચડાવ્યા પછી પહેલી વાર આજે જ્યારે એ નર્મદા આપણો સરદાર સરોવર ડેમ આજે ઓવરફ્લો થવા જઈ રહ્યો છે ત્યારે કુદરતે આપેલી સંપત્તિ, પાણી અને નર્મદાના નીરને આજે અમે ભેંસાણના ગામ લોકો વધાવીએ છીએ, બજાવતી છું. અને અત્યારે જૂનાગઢ જિલ્લાના ભેંસાણ તાલુકામાંથી પ્રોપર ભેંસાણ અને અહીંયા ગંગેશ્વર મંદિરના બાજુમાં તળાવ છે ત્યાં નર્મદા નીરના અમે બધા સૌએ વધામણા કર્યા. ઢોલ સાથે સરપંચશ્રી અને બધા સભ્ય અને આરોગ્ય હેલ્થમાં બધા ફરજ બજાવતા બધા અધિકારીઓ અને સ્કૂલના બધા બાળકો. મહેશ કથિરિયા, GTV ન્યૂઝ, ભેંસાણ.